કેમ કે આજ લાસ્ટ ડે છે. જો એમાં હે ને આવું હોય પાકી જાય ને એકદમ, એટલે કેસરી કેસરી થઈ જાય. એ જો આવી રીતે અંદર નાખવાના. હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું એકદમ મજામાં છું. તો આજથી પ્રારંભ થતી પવિત્ર આસો માસ નવરાત્રી અને મારા અને મારા ફેમિલી તરફથી આપ સૌને શુભેચ્છાઓ. અને હા, મા નવ દુર્ગા આપ સૌના પરિવારને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ અર્પે એવા માતાજીના ચરણોમાં આપણે પ્રાર્થના કરશું. અને બીજી પ્રાર્થના એ કરશું કે જે અમારા જેવા હરખોડા છે અને મારા જેવા જે શોખીન છે જે રમવાના, એ બધાને રમવા દે અને જે વરસાદની જરીક આગાહી હતી એને દૂર કરી દે. ને એન્ડ હા, હજી સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ એને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો ને આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો. તો ચાલો હું અત્યારે જો આવી છું મારી ફ્રેન્ડ્સ પાસે, તમને બધાને બતાવું. જો ને હા, ને આજ સવારે છે ને મારા પપ્પાનો ફોન આવ્યો હતો, તો એ મને એને તેડવા આવે છે. તો મારા બ્લોગમાં છેલ્લા સુધી બન્યા રહેજો, કેમ કે જો બેક પેક ને કરવાનું બધું બાકી છે હજી, તો આપણે એ પણ કરશું. અને કોઈ જો આજ નવરાત્રિ રહેશે 10 દિવસ સુધી, તો એ અત્યારે ફરાર કરે છે. શું કહે કે ફરાર કરવાનું છે. ને જમવામાં તો ઊન મામા બે છે, એટલે પછી શાક ને રોટલી ને એવું કરશું. તો ચાલો હું તમને બધાને બતાવું. પહેલાં તો આપણે અહીંયા આવ્યા જ તો આપણે ફ્રેન્ડ્સની મુલાકાત પણ લઈ લઈએ થોડી થોડી. ચાલો હાય ફ્રેન્ડ્સ, જોવે છે આ એક હતી, તા બીજી રેડી થઈ ગઈ હમણાં, આ માથે મારશે. આ બે પાડ્યું છે ને એની જ છે, આની જ છે, એટલે પછી એમ જ હોય ને. આ એક કે ના જેવી થઈ ડાય થઈ કા તો જો જમવાનું રેડી થઈ ગયું છે. આમાં જો સૂકી ભાજી કરી છે બટેટાને, આમાં વળી બટેટાનું શાક છે, રોટલી છાસ ક્યાં ગઈ, હે જો ચેવડો અને બધું પડ્યું. કોઈને ફરાર કરવાનો અત્યારે સાંજે એક ટાઈમ કરશે. આમાં છાસ છે. ચાલો તમે જમી લઈએ, જમીને પાછા આપણે પાછા મળશું. તો અત્યારે વાગ્યા છે 1 અને અમે જમીને ફ્રી થઈ ગયા છે. અને હવે છે ને મારે થોડુંક બેગ પેક કરવાનું છે, તો આપણે એ કરી લઈએ. અને ચાલો હું તમને બધાને બતાવું. તો જે આ ખ્યા પઠેલો હોય ને આપણે અત્યારે ભર દેવો, એમાં જેટલા કપડા એ બધા એમાં નાખી. ચાલો તમને બધાને ખબર. કેને ભાવે ચા? હાલો છો, કોઈને ચા ભાવતો હોય તો ચા પીવા. મને તો ઓછો ભાવે ચા. આવું છે તો જો કોઈ ચા કરે ને બહાર બધા બેઠા છે અહીંયા.
એ વાત નહીં, જો બધા બહાર બેઠા છે બાજુ, હું થયું કાલો આપણે હજુ આટો મારી આવીએ, કેમ કે આજ લાસ્ટ ડે છે, આ પપ્પા આવે છે રસ્તામાં હિસાથી, તો આજે હું જઈશ જૂનાગઢ, કેવી ખુશી હોય. કોઈ જવાર ના કહે કે તું તો વહી જઈશ ને, મન નહીં ગમે. આવતી રહીશ નવરાત્રિ કરીને તો પાછી. કંઈક મારે 9-10 દી કેમ કાઢવા બોલો, મારા વગર નહીં હેંગર કોઈ, તો હું નાથી આવે ને તમારા મમ્મી એમ કે મને તારા વગર નો ગમો, ક્યાં જા ક્યાં જાઓ ગઈ છું એવું હે. ચલો તમને બધાને ઇન્ટ્રો કરાવું છો કે હોય છે. હાય ગાઈઝ, તો જો હું આને દઈશ ડેઈલી દેવાની ટ્રાય કરતી હોય, કેમ કે હેવા થઈ જાય ને, એટલે આનું કંઈક નામે પાડીશ, આનો સીન તો લ્યો એટલે આ ફીજ થઈ જાય. અહીંયા જો શાકભાજીઓ મારે એવડું એવડું થઈ ગયું છે, પાણી તો નાખી દીધું અત્યારે. ને ઘણા કહેતા હતા કે તો સાસુ સસરા બોલે કંઈ ન સંભળાતું, માઇક લઈ લ્યો, તો આજે જ મેં હે ને માઇકનો ઓર્ડર કરી દીધો છે, જે મને ઘણા લોકોએ કોમેન્ટમાં સજેસ્ટ કરી હતી ને કે બોયાનું માઇક સરસ આવે, તો એ હે ને મેં ઓર્ડર કરી દીધો છે. કેમ કે જૂનાગઢ જાવ ને તો ત્યાં તો ઇઝીલી ઘરે જ આવી જાય, એટલે કંઈ ટેન્શન ના રહે. અહીંયા થોડુંક આવવામાં થોડુંક ઓલું રહે કે હે ને અહીંયા બાળિયુંમાં ના આવે પાર્સલ આપણું ઓર્ડર કર્યો હોય, એટલે પછી જૂનાગઢ જઈશ ને તો મેં મગાવી લીધું છે, માઇક મગાવ્યું છે ને એક પાવર બેંક મગાવ્યું છે, તો ભાઈ આવી જાય એટલે ચીપી એવું છે. ચાલો તો હે ને એ બેનનું કપડાં ઉદઘાટન કરી દીધું છે, પહેલાં નોટે જ આ છે પહેલું નોટ, તો મારા પપ્પા આવે છે એટલે અમારે હજી રસોઈ કરવાની બાકી છે, ને આજ ગરબાનો ને આપણે કહીશું ને ગરબાન બોલો કઈ પણ બોલતા આવી ગયો છે એટલે બહુ કહેવાય. આને હું દેવા જાઉં તો કોઈ રિએક્શન, આને હું દેવા જાતો હે મારવા દોડે એવું કે એ નહીં કરવાનું. Thank you.
એટલે કા તો ગઈ ગયો ત્યારે હું શરબત બનાવતી હતી. હવે મોટું કરીને જેમ બતાવું તું જો એમાં હે ને આવું હોય પાકી જાય ને એકદમ, એટલે આ કેસરી કેસરી થઈ જાય. એ જો આવી રીતે અંદર નાખવાના. એકદમ મૂલો થઈ જાય, મેંગોનો શરબત હોય ને એ ટાઈપ. એમ રીતના કલર પકડી લેશે જોજો તમે. આજના પપ્પા આવે ને તો મને એમ થયું કે ચાલો શરબત બનાવીને દો. એકદમ મસ્ત થઈ ગયું અત્યારે જો તમે જોઈ શકો છો. તો આવી રીતે આમાં બી દેખાય પછી હે ને આ ગારી નાખવાનું, એટલે એકદમ મસ્ત થઈ ગયું લાગે ને એકદમ લીંબુનું ઓલો કેમ કે મેંગોનું શરબત હોય જો આવું છે એમ બનાવી લીધું. તો પપ્પા આવે એટલે આપણે બેસું. ચલો જો આજે આપણે હે ને રવાનો લોટનો શીરો કર્યો, કાજુ બદામ નહીં ખાત ને મોસ્ટ ઓફ છે ને મને રવાનો લોટનો શીરો બહુ જ ભાવે, એટલે પછી હું કોઈ આવે ને તો ફૂઈ બનાવ ન બનાવ, હું કોઈ રવાનો લોટનો શીરો બનાવ એ બનાવ્યો જ. પછી આમાં જો શાક છે અને રોટલી થઈ ગઈ ને ફૂઈ હવે હે ને રોટલા કરશે આવું છે. તો એમાં એવું છે ફૂઈ તો કહેતા હતા ક્યારનું મેનુ કરતા હતા પૂરી કરીએ ને દૂધપાક કરીએ ને આ બધું મિષ્ટાન. તો એમાં એવું એમાં પપ્પાને હે ને તેલવાળું ઓછું ભાવે મિષ્ટાન, તો પછી મને એમ થયું કે સાદું હોય ને તો વધારે મજા આવે જમવાની ને આપણે ખાઈ શકીએ કંઈક, એટલે મિષ્ટાન હોય તો એમ થાય શું જમવું ને શું ન જમવું. એટલે પછી જો અત્યારે અમે શાક રોટલાને એવું બનાવ્યું છે અત્યારે હવે આવતા હશે આવે એટલે હું લઉં જલ્દી જલ્દી. હું કેટલી વાટ જઈને બેઠી મારા પપ્પા આવે ને હા એક્સાઇટેડ છે. ચાલો હવે આવે એટલે આપણે બેસીએ. અહીંયા તો ફાઇનલી ગાઈઝ મારા પપ્પા આવે છે. અહીંથી કંઈ દેખાતું નથી પણ લાઇટ ઉપરથી ખબર પડી ગઈ કે આ મારા પપ્પા જ છે ને આવે છે. ચલો હવે જલ્દી આપણે નીચે જઈએ. જો અહીંથી અવાજ સંભળાય મને. હા જોઈ હવે નહીં પડું. જમી લીધું ને બેઠા છો ત્યારે બાર ને વાતું કરીએ કૃષ્ણ. હા કઈક બોલો પપ્પા. હા એવું છે.
તો આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર. જય માતાજી. મને ખારો ખારો યમુના જીરો પાણી લાગે. મને ખારો